દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ ફ્રીડમ લાઈફમાં ફરીથી એકવાર આપ સર્વ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ વખતના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે આજના સમયમાં એટલે કે ઉનાળાની ઋતુની અંદર ઘણા બધા લોકોને તરસ ખૂબ લાગતી હોય છે બધા જ લોકોને ગરમીના હિસાબે તરસ તો લાગતી જ હોય પણ ઘણા લોકો એવા હોય છે કે ખૂબ પાણી પીવે આખું પેટ પાણીનું ભરાઈ જાય તેમ છતાં એની તરસ છે એ સીપાતી ન હોય તો મિત્રો જેની તરસ ન સીપાતી હોય એટલે એને આપણે તૃષારોગ કહેવાયો છે એટલે તૃષારોગ વિશે આજે હું તમને વાત કરવાનો છું કે જેને જેને ખૂબ જ પાણી પીવાનું મન થતું હોય તરસ સીપાતી ન હોય તો એની માટે આ વિડીયો તમે ચોક્કસથી જોજો મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે તૃષારોગ તૃષારોગ મિત્રો ઘણી વખત આપણે બહારનું જમતા હોય લગ્ન પ્રસંગમાં કે ઉનાળાના સિઝનમાં અંદર ગયા હોય અને ખૂબ જમાઈ ગયું હોય તો આપણે પાણી પીવાનું ખૂબ જ મન થતું હોય છે તો મિત્રો આજે પાણી પીવાતું હોય છે એના હિસાબે પેટ આખું ફૂલી જાય પણ તરસ આપણી છે એ સિપાતી ન હોય મોઢું કોરું પડી જતું હોય છે તો એવા સમયે મિત્રો તમારે શું કરવું તો એની માટે આજે હું તમને એક એવો સસોટ પ્રયોગ બતાવીશ જે આપ કરશો આપને સો ટકા રાહત મળશે તો મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકોને દબાવી દેજો જેથી કરીને મારા વિડીયો સૌથી પહેલાં આપની સમક્ષ પહોંચી શકે મિત્રો વિડીયો ગમે તેને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તૃષારોગ છે જે પાણીની તરસ સિપાતીનો એની માટે જે બેસ્ટ અને સસોડ ઉપાય છે એની અંદર આપણે એક શરબત બનાવવાનું છે એની અંદર મિત્રો સૌથી પહેલાં આપણે જે છે વરિયાળી બધા જને ખબર છે રસોડાનું દ્રવ્ય છે આ વરિયાળી લેવાની છે મિત્રો આ વરિયાળી છે એને એકદમ બારીક ભૂકો કરી નાખવાનો છે જેથી કરીને તે ઓગળવામાં સરળતા રહે બારીક ભૂકો મિત્રો આપણે મિક્સર દ્વારા કરી નાખવાનો છે એટલે એકદમ દળાઈ જાય ત્યાર પછી જે વરિયાળી છે આપણે સો ગ્રામ જેવી લઈશું ત્યાર પછી તેની અંદર મિત્રો આપણે જે છે એ મધ દેશી મધ છે એ ઉમેરવાનું છે દેશી મધ ઉમેરશું થોડુંક અને ત્યાર પછી મિત્રો આ દેશી મધ અને વરિયાળી આ બંને વચ્ચે બંને વસ્તુનું મિશ્રણ થઈ જાય પછી આપણે અંદર થોડી સાકર ઓગાળી નાખશું મિત્રો આ ત્રણેય વસ્તુ આપણે અંદર સમ પ્રમાણમાં ઓગાળવાનું છે જેથી આપણને ભાવે એવું આપણે બનાવવાનું છે તો વરિયાળી સાકર અને દેશી મધ આ ત્રણેય વસ્તુ એક ગ્લાસમાં મિક્સ કરવાનું છે અને આ જે શરબત બની ગયું છે એને તમારે ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે એક સાથે આખો ગ્લાસ શરબત પીવાનો નથી થોડું 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 કરીને ધીમે ધીમે ગળા નીચે ઉતારવાનું છે જેથી કરીને તમારી તરસે છે તરત સીપાઈ જાય છે પછી તમને બહુ પાણી પીવાનું મન નહીં થાય ત્યાર પછી મિત્રો એવો જ એક સસોટ ઉપાય છે જે આપ કરીશું એમાં પણ આપણે સો ટકા રાહત મળશે તેની અંદર મિત્રો આપણે કાળી દ્રાક્ષ આવે છે આપણે બધાને ખબર છે કાળી દ્રાક્ષ આવે છે તે આપણે દસથી થી પંદર ગ્રામ કાળી દ્રાક્ષની લેવાની છે અને એક એ કાળી દ્રાક્ષ છે એને આપણે એક અડધો ગ્લાસ જેટલું પાણી લેવાનું એની અંદર આપણે પલાળી દેવાની છે ત્યાર પછી મિત્રો આપણે જેઠી મધ જે આવે છે એના મૂળિયા લેવાના છે આ જેઠી મધના મૂળિયા છે આપણે ઓછોવાળાની દુકાનથી મળી જશે અને આ જે મૂળિયા છે એ પણ આપણે થોડાક જ લેવાના છે દસથી પંદરથી વીસ ગ્રામ જેટલા લેવાના છે અને દસ પંદર ગ્રામ જેટલે આપણે કાળી દ્રાક્ષ લેવાની છે આ બંને વસ્તુ મિશ્રણ કરી દેવાનું છે એક અડધો ગ્લાસ જેટલા પાણીની અંદર મિત્રો આ અડધો ગ્લાસ પાણીની અંદર વ્યવસ્થિત રીતે મિશ્રણ કરી દેવાનું છે અને ત્યાર પછી છે મિત્રો આ જે પાણી છે એને આપણે ગરમ કરવાનું છે મિત્રો આ પાણી વ્યવસ્થિત રીતે ગરમ કરવાનું છે ઉકાળવાનું છે એક ગ્લાસ પાણી જો ગરમ કર્યું તો તો અડધો ગ્લાસ પાણી રહે એટલું ગરમ કરવાનું છે અને ત્યાર પછી મિત્રો આ જે પાણી ગરમ થયું છે એ નીચે ઉતારીને ઠરી જાય પછી એ પાણી છે આપણે પીવાનું છે એની અંદર મિત્રો કાળી દ્રાક્ષ જેઠી મધના મૂળિયા અને અડધો ગ્લાસ પાણી આ મિત્રો આ જે ઉપાય છે એ પણ સસોટ ઉપાય છે આ કરશો આપણને છે તરસ સીપાઈ જશે મિત્રો આ બે પ્રયોગ છે બેમાંથી કોઈપણ પ્રયોગ કરશો આપને સો ટકા ફાયદો થશે તો મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર